વાલ્મીકિના કપાળે લખેલું છે સફાઈ કરો. જન્મથી જન્મથી તમને સાધનો નથી આપતા તો પણ તમે કામ કરો તો કામ કરીશ. કેમ કરો? નાના છોકરા બીજું કઈ કામ મળતું નથી. ખેતરમાં બહુ ગંદકી હોય, આ ગંદકી છે તો એમાં ઉતરો તો તમને આમ એવું નથી થતું કે ન ઉતરવું જોઈએ? તો કેમ ઉતરો છો? આ તો ધંધો કેવું તો બોલે ને. મેં વાત કર રહા હું ગુજરાત રાજ્ય કે સુરેન્દ્રનગર જિલ્લા કે ધાંગધ્રા શહેર કી, જહાં પર નગરપાલિકા કે કર્મચારીઓ કી સ્વાસ્થ્ય કી ઓર સુરક્ષા કી તનિક ભી ચિંતા કરતે હુએ નજર નહીં આ રહે. શું કામ કરો છો તમે? રોજ કરો છો? તમે કઈ સાહિત્ય નહીં આપ્યો છે હાથમાં પહેરવામાં કે મોંમાં બાંધવા માટે? ના, એવું કઈ. ધાંગધ્રા મેં નગરપાલિકા કે સફાઈ કર્મચારી જબ ગટર મેં કામ કર રહે થે તો હમને ઉસકે બારે મેં શૂટિંગ કિયા ઓર નગરપાલિકા કે ચીફ ઓફિસર ઓર સેનેટરી ઇન્સ્પેક્ટર કો દિખાયા તો ઉનકે પાસ સે બચકાના જવાબ મિલા. પ્રતિબંધિત કામગીરી તો કરાવતા જ નથી, કારણ કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ એ પ્રતિબંધિત છે અને ગટરમાં ઉતારવા માટે પણ પ્રતિબંધ છે. અને અમારે ભૂગર્ભ ગટર તો કાર્યાન્વિત છે જ નહીં, બધી ઓપન ગટર જ છે. એટલે ઓપન ગટર છે એટલે એ તો અમે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જ્યારે પણ ઇમરજન્સીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે કામગીરી કરાવવાની થાય ત્યારે કરાવીએ છીએ. કોન્ટ્રાક્ટરને પણ અમે સૂચના આપેલી જ હોય છે કે ભાઈ તમારે માણસોને પૂરેપૂરા સાધનો આપવાના, ગમબૂટ છે, માસ્ક છે અને એમને કોઈ પણ પ્રકારની તમારી જવાબદારી રહેશે. જો એ કોણ તમારા કોઈ સફાઈ કામદારને આ કામગીરી દરમિયાન કંઈ પણ એને હેલ્થને સામે જોખમ ઊભું થાય તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે અમે જે પણ સુરક્ષાના સાધનો માંગીએ તો અમને મળતા નથી. એ દેખાઈ આવે છે કે અહીંયા એ સુરક્ષાના સાધનો વગર ક્લેમ કામ કરે છે. પણ એ તમે જે અત્યારે અમને બતાવ્યું એમાં અમારા દ્વારા તો કોન્ટ્રાક્ટરની અંદર ઉતારવાની સૂચના જ નહોતી. કોન્ટ્રાક્ટરે પોતાની મરજીથી ઉતાર્યા હોઈ શકે. જે ગટર છે આ ગટરમાં તો નગરપાલિકાનું જ કર્મચારી ઉતર્યા છે પહેલાં પાણી ખોલવા માટે. કહ્યું ના, એક કર્મચારીઓ કયા ઉતરા છે એની તમારે તપાસ કરાવવી પડે. તમે જે કહો છો નગરપાલિકાના કર્મચારી છે તો કિસી ભી કર્મચારી કો ખુલી યા બંધ ગટર મેં બિના સુરક્ષા કે સાધનો ઉતારને કે લીએ દબાવ કરના કાનૂનન ગુના હૈ. જો ગુના નગરપાલિકા ધાંગધ્રા કર રહી હૈ.